દરેક નોડ અને અમારી સ્વચાલિત લાઇનના સાધનોની દરેક વિગત વિશે વાત કરવા માટે હું અમારી લાઇનની એક નાની રજૂઆત કરીશ. આ તે રિએક્ટર છે જેમાં આપણે જેલ તૈયાર કરીએ છીએ. હવે હું ઇલેક્ટ્રિક મોટર તરફ ધ્યાન આપું છું. બ્લેડ અંદર સ્થાપિત થયેલ છે અને બ્લેડ સાથેની મોટર અમે તૈયાર કરીએ છીએ તે જેલના સમગ્ર વોલ્યુમને મિશ્રિત કરે છે. આ રિએક્ટરમાં વોટર જેકેટ અને થર્મલ શર્ટ પણ છે જે તાપમાનને નીચે રાખવામાં મદદ કરે છે જેથી રૂમમાં હવા ગરમ ન થાય. ખાસ ગરમ નળીઓનો ઉપયોગ કરીને જેલ કેપ્સ્યુલેટરમાં ટાંકીમાં પ્રવેશ કરે છે અને રિટર્ન નળી દ્વારા અમારા રિએક્ટર પર પાછા ફરે છે. આ બધા સમય અમારા રિએક્ટર અંદર જેલ ઊંચા તાપમાન જાળવવા માટે કરવામાં આવે છે. અમે અગર સામગ્રી સાથે કામ કરીએ છીએ જેને 90 ડિગ્રીથી વધુ ગરમીની જરૂર હોય છે. જો આપણે ફક્ત એક ગરમ નળી મૂકીએ તો તેની અંદરની સામગ્રી ઠંડુ થઈ શકે છે અને આપણી હિલચાલને અવરોધિત કરી શકે છે. તેથી અમે સામગ્રીને એક નળી વડે એન્કેપ્સ્યુલેટરની ટાંકીમાં ઉપાડીએ છીએ અને અમે બીજી નળી વડે ફરીથી અમારા બોઇલરમાં વધારાનું ડમ્પ કરીએ છીએ. આ ઇલેક્ટ્રિક કેબિનેટ અમારા ગરમ નળીઓના હીટિંગ તાપમાનનું નિયમન પૂરું પાડે છે. ટોચ પર અમારી ટાંકીમાં જેલ પુરવઠાની ગતિ પણ નિયંત્રિત થાય છે અને ઉપકરણ જે જેલના તાપમાનને નિયંત્રિત કરે છે જે આપણે રાંધીએ છીએ તેમજ બ્લેડના પરિભ્રમણની ગતિ. ગરમ નળીઓ દ્વારા બધું આપણા કેપ્સ્યુલેટરમાં જાય છે. અહીં જીમ્પી અમારા કેપ્સ્યુલેટરનું સંસ્કરણ છે. સંપૂર્ણપણે સ્ટેનલેસ સ્ટીલથી બનેલું. અમારા બધા ખૂણા ગોળાકાર છે જે જેપીના ધોરણો અનુસાર સિંકને સાફ કરવાની સુવિધાને સુનિશ્ચિત કરે છે. અમારું ચેમ્બર સીલ કરવામાં આવ્યું છે જે તમામ પ્રકારના પ્રદૂષિત કણોના પ્રવેશને દૂર કરે છે. અંદર અમારી પાસે થર્મલ ઇન્સ્યુલેશન સામગ્રી છે જે ચોક્કસ તાપમાનની જાળવણીને સુનિશ્ચિત કરે છે. હવે હું તમને GMPI એન્કેપ્સ્યુલેટરની ડિઝાઇન સુવિધાઓ વિશે જણાવીશ. ઉપલા પેનલમાં સંપૂર્ણ નિયંત્રણ સિસ્ટમ છે. પરિવહન તેલ, જેલ અને તેલ માટે તાપમાન નિયમનકારો છે જે કેપ્સ્યુલની અંદર મૂકવામાં આવે છે. હવે આજુબાજુનું તાપમાન બતાવવામાં આવ્યું છે, પરંતુ જ્યારે આપણે આપણા કેપ્સ્યુલેટરને ઓપરેશનમાં પ્રોગ્રામ કરીએ છીએ ત્યારે આપણે જે તાપમાન જોઈએ છે તે સેટ કરીએ છીએ જેની સાથે આપણે કામ કરવા માંગીએ છીએ. જો તમારી સામગ્રી તેલ અથવા પ્રાણી ચરબીને ગરમ કરવાની જરૂર હોય તો અમારા ટાંકીઓ જે કેપ્સ્યુલેટરની પાછળ સ્થિત છે તેમાં પાણીની જેકેટ સિસ્ટમ, પાણીના સ્નાન પણ છે જે સામગ્રીને ગરમ કરશે. અમે હવે ઉચ્ચ ચોકસાઈવાળા નિયમનકારોનો ઉપયોગ કરી રહ્યા છીએ જે અમને અમારી સિસ્ટમની અંદર સામગ્રીની હિલચાલની ગતિને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે. એટલે કે ખાસ પંપ કેપ્સ્યુલ શેલ અને કેપ્સ્યુલ્સની અંદર મૂકવામાં આવેલી સામગ્રીના ફીડ રેટને નિયંત્રિત કરે છે. આ ડોઝિંગની ચોકસાઈને મોટા પ્રમાણમાં સરળ બનાવે છે અને તમે આજે ઉપકરણો પર ચોક્કસ સૂચકાંકો સેટ કર્યા પછી તમે બીજા દિવસે આ જ મોડમાં ચલાવી શકો છો. પ્રજનન કરવા માટે ચાલો કહીએ કે તે બધું છે. કેપ્સ્યુલેટરની કામગીરીની પ્રક્રિયા અને કેપ્સ્યુલ્સની રચના જોવા માટે અમે ખાસ સ્ટ્રોબોસ્કોપિક લેમ્પ્સનો ઉપયોગ કરીએ છીએ જે તેમના પ્રકાશના ધબકારાને કેપ્સ્યુલ્સની રચના દરમિયાન અમારી સાથે શું થઈ રહ્યું છે તે બતાવવા દે છે. કેપ્સ્યુલ્સ એટલી ઊંચી ઝડપે જાય છે કે પ્રતિ સેકન્ડ 24 ટુકડાઓથી વધુ અને તે દૃષ્ટિની રીતે અદૃશ્ય હોય છે, પરંતુ જ્યારે આપણે સ્ટ્રોબ લાઇટ ચાલુ કરીએ છીએ ત્યારે તે આપણને કેપ્સ્યુલ્સ કેવી રીતે રચાય છે તે જોવાની તક આપે છે. હાલમાં કેપ્સ્યુલ ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. હું ફક્ત તમને બતાવું છું કે તે કેવી રીતે કાર્ય કરે છે. તમે સમગ્ર પ્રક્રિયા જોવા માટે આંતરિક કેમેરાના લાઇટિંગ મોડને પણ સ્વિચ કરી શકો છો. અર્ધવર્તુળાકાર ખૂણાઓ સરળ સફાઈ પૂરી પાડે છે જે જીમ્પાઈ ધોરણને અનુરૂપ છે. અંદર અને બહાર બધું સ્ટેનલેસ સ્ટીલથી બનેલું છે. આ સામગ્રી ખોરાક અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના ઉત્પાદન માટે યોગ્ય છે.
તમે તમારા ઉત્પાદનમાં આ સાધનોનો ઉપયોગ કરવા માટે કોઈ પણ પરમિટ સરળતાથી મેળવી શકો છો. ચેમ્બરનો નીચલો ભાગ પરિવહન તેલ ઠંડક પ્રણાલી માટે આરક્ષિત છે. અંદર ડબલ દિવાલ સાથે એક ખાસ બોક્સ છે, જેની અંદર શીતકને પંપ દ્વારા પંપ કરવામાં આવે છે અને આ બોક્સમાં તમામ પરિવહન તેલ ઠંડુ થાય છે. જો જરૂરી હોય તો તેને સરળતાથી અલગ કરી શકાય છે, ડ્રેઇન કરી શકાય છે, અંદર સાફ કરી શકાય છે. આ બોક્સના આંતરિક ખૂણા પણ ત્રિજ્યા છે, જે તેમને ધોવાની સુવિધાને સુનિશ્ચિત કરે છે. હવે હું તમને પરિવહન તેલ ઠંડક માટે આ આપેલ ટાંકીની ડિઝાઇન બતાવીશ. અહીં મારા હાથમાં મારી પાસે સમાન કન્ટેનર છે. તે ડબલ દિવાલ સાથે છે, સ્ટેનલેસ સ્ટીલથી બનેલા ત્રિજ્યા ખૂણા સાથે એક કન્ટેનર, જેમાં શીતક આંતરિક દિવાલો સાથે ફરે છે અને અહીં પરિવહન તેલ છે અને તેનું સઘન ઠંડક થાય છે. જેઓ અમારા સાધનોને જાણે છે અને અગાઉની ડિઝાઇન જોઈ છે તેઓ આ તકનીકી ઉકેલની પ્રશંસા કરશે. અમે ખાસ સિલિકોન રીઇન્ફોર્સ્ડ હોઝનો ઉપયોગ કરીએ છીએ, જે અમને ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો મેળવવા દે છે. તેઓ તોડી નાખવા માટે સરળ છે, તેઓ ખૂબ નરમ છે. તમે જુઓ, હું હવે તેને વળી રહ્યો છું, પરંતુ તે જ સમયે તેઓ પ્રમાણિત છે, યુરોપિયન પ્રમાણપત્ર ધરાવે છે અને અમે તેમને અમારા કેપ્સ્યુલેટરમાં ઇન્સ્ટોલ કરીએ છીએ. અમારા કેપ્સ્યુલેટરમાં અમે બે ટાંકીનો ઉપયોગ કરીએ છીએ. એકમાં તેલ અથવા માછલીનું તેલ હોય છે, જેને તમે કેપ્સ્યુલમાં ભરવા માંગો છો, અને બીજું 18 લિટર જેલ માટે સમાન ટાંકી છે. ઢાંકણની સિસ્ટમ એવી રીતે બનાવવામાં આવી છે કે 24 કલાક સુધી સાધનોના સમગ્ર ઓપરેશન દરમિયાન અમારી ટાંકીઓને જેલ અથવા એન્કેપ્સ્યુલેશન સામગ્રીનો સતત પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આ ટાંકીની ગુણવત્તા પર ધ્યાન આપો, તે GMP ની જરૂરિયાતોને સંપૂર્ણપણે પૂર્ણ કરે છે. ત્યાં અર્ધવર્તુળાકાર તળિયે ત્રિજ્યા છે, જે તમને આ ટાંકીઓને અંદર અને બહારથી સાફ અને ધોવા દે છે. જેમણે અમારી ભૂતકાળની ટાંકીઓ જોઈ છે તેઓ આ બાબતમાં અમે જે પ્રગતિ કરી છે તેનાથી આનંદથી આશ્ચર્ય પામશે. અમે અમારા કેપ્સ્યુલેટરમાં જેલ અને સામગ્રીથી ભરેલી ટાંકીઓને દૂર કરવા અને મૂકવા માટે અનુકૂળ સાઇડ હેન્ડલ્સ પણ બનાવ્યા. આ પણ અત્યંત અનુકૂળ છે અને અમે આ પ્રક્રિયાને શક્ય તેટલી અનુકૂળ બનાવવા માટે અમારા ગ્રાહકોની વિનંતીને પૂર્ણ કરી છે. હું ફરી એકવાર દર્શાવીશ કે કેવી રીતે કેલ અમારા રિએક્ટરથી અમારા મિશ્રણ ટાંકીથી સાધનોમાં સ્થાનાંતરિત થાય છે. નોંધ કરો કે બે નળીઓ છોડી રહી છે. એક ટાંકીમાં મૂકવામાં આવે છે અને તે જ ટાંકીમાંથી રિટર્ન નળી કનેક્શનથી અમારા રિએક્ટર પરત આવે છે. અહીં પણ ધ્યાન આપો, વિપરીત બાજુએ અમે પાણીના સ્નાનની ગરમ સામગ્રી સાથે સંપર્ક સામે સંપૂર્ણ રક્ષણ કર્યું છે. એટલે કે અમે તેને ઇન્સ્યુલેટેડ કર્યું અને સ્ટેનલેસ સ્ટીલ રક્ષણાત્મક પેનલ બનાવી. ઉપરાંત ઇલેક્ટ્રિકલ કેબિનેટ સંપૂર્ણપણે સ્ટેનલેસ સ્ટીલથી બનેલું છે, જેની અંદર આપણા બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો સ્થિત છે. કૃપા કરીને નોંધો કે તમામ ઘટકો જર્મનીમાં બનાવવામાં આવે છે. આવર્તન નિયમનકારો, વિવિધ ઇલેક્ટ્રોનિક ઘટકો, બધા યુરોપિયન સાધનો બજારની ઉચ્ચ જરૂરિયાતો અનુસાર. પાછળની બાજુએ કોમ્પ્રેસર સિસ્ટમ, પરિવહન તેલ ઠંડક સિસ્ટમ છે. તે સલામતી માટે બંધ છે, રક્ષણાત્મક કેસિંગ સાથે બંધ છે. છિદ્રિત છિદ્રો હવાના પરિભ્રમણ, ઠંડક અને પંપ અને અન્ય સાધનો પર ચોક્કસ તાપમાન જાળવવાની મંજૂરી આપે છે, જે પાછળના ભાગમાં સ્થિત છે. મને મારી ટીમ સાથે મળીને જે પરિણામ પ્રાપ્ત થયું છે તેના પર મને ખૂબ ગર્વ છે. મારી પીઠ પાછળ ઘણા વર્ષોના સંશોધનનું પરિણામ છે. અમારા ડિઝાઇનર્સ, ટેકનોલોજીસ્ટનું કામ. અત્યાર સુધી કોઈ કંપની શાકાહારી કેપ્સ્યુલ્સ ઓફર કરતી નથી. આ એક ખૂબ જ રસપ્રદ ઉત્પાદન છે. હું આશા રાખું છું કે તમે અમારા પ્રયત્નોની પ્રશંસા કરશો, અમારા ગ્રાહકો બનશો અને અમારી સાથે મળીને તમારો વ્યવસાય બનાવશો. હંમેશા મારો સંપર્ક કરો, હું તમારા કોઈ પણ પ્રશ્નોના જવાબ આપવા માટે ખુશ થઈશ. સર્વશ્રેષ્ઠ, હું રોમન તસીબુલ્સ્કી છું.